સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચાલે શ્રી ગજીભાઈ જુસ્કરિયા પ્રાથમિક શાળામાં દરેક બાળ મિત્રો હાર્દિક સ્વાગત છે. નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 પદાર્થો એમાં ધાતુ અને અધાતુ ભાગ 4 ની આપણે સમજ મેળવીશું. યાદ કરો બાળ મિત્રો, ગયા વખતે ધાતુ અને અધાતુ પદાર્થનું ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે કરી હતી. સૌથી પહેલા પાઠને યાદ કરીએ, ધાતુ અને અધાતુ પદાર્થના ભૌતિક ગુણધર્મની સમજૂતી મેળવી હતી. હવે તો કે અહીં આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી ત્યારે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો ભાગ 3ની અંદર આપણે સમજૂતી મેળવેલી હતી. ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ ગઈ. હવે ધાતુ અને અધાતુ પદાર્થને આપણે પાણી સાથેની પ્રક્રિયા સમજવાની છે. એટલે કે ધાતુ અને અધાતુ પદાર્થ છે તેના આપણે રાસાયણિક ગુણધર્મોની સમજૂતી મેળવવાની છે. ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ ગઈ, બીજી પ્રક્રિયા છે પાણી સાથે. સૌથી પહેલા વાંચીએ, ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુ પાણી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. નીચેનું બોક્સ વાંચીએ, સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે. તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, માટે તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. તમારી સ્વાધ્યાય પોથીમાં વૈજ્ઞાનિક કારણ પૂછાય છે કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ આપી સમજાવો. તેનું કારણ એક જ છે, સોડિયમ છે ખૂબ જ જલદ પ્રક્રિયા આપે છે પાણી સાથે, અથવા તો વાતાવરણમાં રાખવો તો જલદ. એટલે જો સોડિયમનો ટુકડો તમે પાણીમાં નાખો તો બ્લાસ્ટ થાય ભડકા સાથે, બરાબર છે. પણ તે જ સોડિયમને જો કેરોસીનની અંદર રાખવામાં આવે તો તે પ્રક્રિયા આપતું છે નહીં, એટલા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. તેની ઉપરની એક પ્રવૃત્તિ છે, તેની આપણે સમજૂતી મેળવશું. જોઈએ, સૌથી પહેલા વાત છે, 250 મિલીનું બીકર કે કાચનું પાત્ર લો, તેને પાણી વડે અડધું ભરી દો. હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપો, ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો અને તેને સુતરાઉ કપડાના ટુકડામાં લપેટી દો. સૌથી પહેલા પ્રશ્ન થાય, ફિલ્ટર પેપર એટલે શું? એવો પ્રકારનો એક સાદો કાગળ, બરાબર છે, ફિલ્ટર પેપર, કે જે સોડિયમમાંથી શું કરે તો કે ભાઈ વધારાનો જે ભાગ હોય પ્રવાહી ભાગ ચૂસી દે. સુતરાઉ કપડ તો આપણને ખબર જ છે. આગળ, હવે સુતરાઉ કપડામાં લપેટેલા સોડિયમના આટકોડાને પાણી ભરેલા બીકરમાં મૂકો. હવે ધ્યાનથી અવલોકન કરો, અવલોકન કરતી વખતે બીકરથી દૂર રહો. જ્યારે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડધો અડકો. તમે શું અનુભવ્યું? શું બીકર ગરમ થઈ જ ગયું? દ્રાવણને લાલ અને ભૂરા લિટમસથી ચકાસો, શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક. જો બાળકો, સૌથી પહેલાં સોડિયમના ટુકડાને સુતરાઉ કપડ સાથે ભરીને 250 મિલ ભરેલા બીકરના ઓલામાં તમે નાખશો તો ધીમે ધીમે શું થશે, સોડિયમનો ટુકડો સળગવા લાગશે. જો પડછે પાસે 4.5ની આકૃતિ આપેલી છે અને ધીમે ધીમે બીકર શું થઈ જશે, પાણી પણ ગરમ થઈ જશે અને આસપાસનું બીકર પણ ગરમ થઈ જશે, બરાબર છે. અને એટલા માટે એવું કહેવાય છે કે તે જલદ પ્રક્રિયા આપે છે, એટલે બહુ સાવચેતી રહીને આ વસ્તુ કરવી જોઈએ. આગળ જોઈએ, તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જ જલદ પ્રક્રિયા આપે છે, મતલબ કે સળગે છે એવો અર્થ થાય. આગળ વાંચો, બીજી ધાતુ આટલી જલદ પ્રક્રિયા આપતી નથી. ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયા આપે છે. લોખંડ ધાતુ છે એને તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો ખૂબ જ ધીમી પ્રક્રિયા આપે. ઉદાહરણ તરીકે ઘરની આસપાસ કોઈ લોખંડની વસ્તુ હોય અને એને તમે કાટ લાગી ગયો, અને હંમેશા હું એવું કહેતો હોય છું કે 90% વિજ્ઞાન તમે તમારા ઘરમાં અથવા તો ઘરની આસપાસ નિરીક્ષણ કરો, અવલોકન કરો તો તમે શીખી શકો છો. ઘરની આસપાસ જે કંઈ પણ લોખંડની વસ્તુ હોય એની ઉપર તમે કાટ લાગ્યો હોય, તે કાટને તમારે ધીમેથી જીભ સાથે અડાડવો. શું થાય છે તે હું અવલોકન કરું, થોડી વાર થશે ને તો તે કાટને કારણે જીભ તડતડવા લાગશે, મતલબ કંઈક એસિડ જેવો પદાર્થ અડ્યો હોય ને એવું તમને લાગશે. શા માટે? તો અહીંયા જેવું આપ્યું છે, સોડિયમ છે તે ખૂબ જ જલદ પ્રક્રિયા પાણી સાથે આપે છે, પણ લોખંડ છે તે પાણી સાથે પ્રક્રિયા આપે જ છે અને એટલા માટે કાટ લાગે. પણ તે કેવી પ્રક્રિયા લાગે છે? ધીમી પ્રક્રિયા આપે છે, મતલબ કે લોખંડની વસ્તુને કાટ લાગતા ઘણો સમય લાગે છે. આગળ વાંચે, સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતી નથી. જેટલી અધાતુ પદાર્થ છે, ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પમાં પૂછાય, તે પાણી સાથે પ્રક્રિયા આપતી નથી. જો કે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. જેટલી અધાતુ પદાર્થ છે
તે દરેક પદાર્થ હવાની અંદર સક્રિય હોય છે, મતલબ કે કાં ઉગળી જાય અને કાં બ્લાસ્ટ થાય. આગળ, આવી અધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. જે અધાતુ પદાર્થ હવા સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરતી હોય તે દરેક પદાર્થને પાણીમાં રાખવામાં આવે છે. બરાબર છે, આગળ વાત છે. જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે, જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. ફોસ્ફરસનો હવામાં ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. પહેલી વસ્તુ, ફોસ્ફરસ એ એક એવો અધાતુ પદાર્થ છે કે જો તેને હવામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે, એટલે કે સળગી જાય છે. અને એટલા માટે તેને શું કરવામાં આવે છે, તો કે પાણીની અંદર રાખવામાં આવે છે. કદાચ તમારામાંથી અમુક બાળમિત્રોને પ્રશ્ન થાય કે પાણીમાં પણ ઓક્સિજન તો હોય છે, એનું અણુ સંતુલન H2O છે, હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગું થઈને મળે બને, તો એમાં ન સળગે, તો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ બહુ સામાન્ય એવું છે, હાઇડ્રોજનનું પ્રમાણ અહીંયા ખૂબ વધારે હોય છે, મતલબ એક પ્રકારનું પાણી નો પદાર્થ છે, એટલા માટે ફોસ્ફરસ અહીંયા પરિણામ આપતું છે નહીં. ઓક્સિજન સાથે અધાતુ પદાર્થ છે તે પરિણામ આપે છે, સળગી જાય છે. હવે એસિડ સાથેની પ્રક્રિયા, સૌથી પહેલાં ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયાના મતલબ ગુણધર્મ સમજવાના હતા. ઓક્સિજન સાથે સમજી ગયા, પાણી સાથે સમજી ગયા, હવે એસિડ સાથે સમજશું. આગળ જોઈએ, ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા કેવી હોય છે. ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયા શું કોઈ તફાવત છે? શું કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ સાથે ટેસ્ટ ટ્યુબમાં મુખ નજીક સળગતી દીવાસળી લાગવામાં આવે છે ત્યારે થઈ શકે છે? દીવાસળીની સળી સળગવા લાગે છે અને ત્યારે થઈ શકે છે. જો પહેલી વસ્તુ સામાન્ય રીતે તો કે ભાઈ કસનળી હોય તેની પાસે જો દીવાસળી લઈ જવામાં આવે, અંદર જો હાઇડ્રોજન વાયુ ભરેલો હોય, તો જૂના પ્રયોગની અંદર પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને તમારે અલગ અલગ છૂટો પાડવામાં આવતો હતો. ઓક્સિજનની અંદર તમે નજીક દીવાસળી લઈ જાઓ તો દીવાસળી વ્યવસ્થિત રીતે સળગી જાય, પણ જે કસનળીની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો હોય તો ત્યાં સેજ બ્લાસ્ટ થાય. જો અહીંયા પોપ અવાજ સાથે એવું લખેલું છે, બરાબર છે. આગળ વાંચે, તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. જેટલા પણ અધાતુ પદાર્થ છે તે દરેક પદાર્થ એસિડ સાથે પ્રક્રિયા આપતા નથી. અધાતુ પદાર્થ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, યાદ રાખજો. ખાલી જગ્યા ખરાખોટા અને વિકલ્પમાં પૂછાય, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન વાયુ સાથે જો તમે સળગેલી દીવાસળી લાવો તો એક પ્રકારનો બ્લાસ્ટ થાય, બરોબર છે. એવું કહેવાય છે કે હાઇડ્રોજન વાયુ એકદમ જ્વલનશીલ પદાર્થ વાયુ છે, એ આગ લાગી હોય એની આસપાસ જો હાઇડ્રોજન વાયુ છોડવામાં આવે તો એક પ્રકારનો બ્લાસ્ટ જ થાય. આગળ વાત છે, તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. તાંબુ છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, પરંતુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. હવે પછીના ભાગની અંદર જ્યારે આપણે સમજૂતી મેળવશું ત્યારે તો કે અલગ અલગ એસિડિક પદાર્થ સાથેની પ્રક્રિયા આપણે સમજવાની છે. બરાબર છે બાળમિત્રો, આભાર બાળમિત્રો, આવજો, ઘરે રહો, સુરક્ષિત રહો.